પાલમપુર તાલુકાના કુંભાસણ નજીક રાત્રિના સમયે ચણાસર તળાવમાં હેટાચીનના ચાલકને અજાણ્યા શખ્સોએ ધાર્યું બતાવી લૂંટ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રૂપિયા 12,000ના બે મોબાઈલ, 3,000ના બે ખાટલા અને 3,200ની રોકડ રકમની લૂંટ કરી હતી. ત્યાં એ જ રાત્રિએ કુંભાસણ ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં ચાર્જમાં પડેલા 30,500ના 3 મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગઢ પીએસઆઈ એલજે વાળાએ સ્ટાફ સાથે મળી લૂંટ અને ચોરી કરનારા પાલમપુર તાલુકાના સામડી મોટાવાસના ચકુસિંહ વલમસિંહ સોલંકી, અલ્પેશસિંહ મકનસિંહ સોલંકી અને સરદારસિંહ શિવસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી 30,000નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે સામડી રાણજીવાસનો પરેશ ઉર્ફે કાળિયો મંગાભાઈ વાલ્મીકી, કે જેઓ ગરફોડ ચોરીનો રીઢો ગુનેગાર છે, તેને ઝડપી પાડવા ગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.